અમદાવાદના જાસપુર ખાતે 1000 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ ઉમિયાધામ મંદિરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદાર લોકો ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર શિવરાત્રિએ પોતાના ઘર આંગણે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદના જાસપુર પાસે વિશાળ આકાર પામી રહેલા મા ઉમિયાના મંદિર ઉમિયાધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદાર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પાટીદાર બાળકો દ્વારા મા ઉમિયાની આરતી તેમજ ગીતો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ પ્રસંગે ખાસ પાટીદાર સમાજના દેશ વિદેશથી પધારેલ આગેવાનો સહિત ઉમિયાધામ ટ્રસ્ટના સી.કે. પટેલ, બિપિન પટેલ તેમજ અન્ય સંત મહાનુભાવમાં સ્વામી સચ્ચિદાનંદજી તેમજ જગન્નાથ મંદિરના સંત દિલીપદાસજી મહારાજ આશીર્વાદ સાથે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે 2 દિવસના ગુજરાત પ્રવાસે પધારેલ પીએમ મોદી દ્વારા જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના લોકાર્પણનો કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ હેલિકોપ્ટર દ્વારા સીધા ઉમિયાધામ હેલીપેડ પર આવી પહોંચ્યા હતા, ત્યારે તેમનું જોરશોરથી ભવ્ય સ્વાગત કરાયું હતું. જયમાં ઉમિયાના ઘોષ સાથે ઉપસ્થિત તમામ પાટીદાર સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓ દ્વારા સીધા મા ઉમિયાના મંદિર માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા તેમનું ગુલાબનું વિશાળ હાર પહેરાવી તેમજ કળશ આપી સન્માન કરાયું હતું. અમદાવાદમાં કડવા પાટીદારોના કુળદેવી ઉમિયાધામના ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે હવે દેશમાં ધીમી ગતિ ચાલે એમ નથી, અઘરું ચાલે એમ નથી, નાનું નાનું કરવું તેમ મેળ પડે તેમ નથી, જે કરવું હોય તે મોટું જ કરવું પડે. વીર જવાનો મોટું કેમ ના કરે, જ્યાં કરવાનું હોય ત્યાં જ કરે. હવે ભારતનો મિજાજ બદલાયો છે, જો આવો જ મિજાજ ના રહ્યો તો હોટ દુનિયાનું સૌથી મોટું સરદાર પટેલનું સ્ટેચ્યુ ના બંધાયું હોત. તેમણે પાટીદાર સમાજ સમક્ષ કહ્યું કે તમારા આ પ્રોજેક્ટમાં ભારત સરકારની કોઈ પણ મદદ જોઈએ તો દિલ્હીમાં તમારું ઘર જ છે તેમ સમજો. આ સાથે તેમણે પાટીદાર સમાજને બેટી બચાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. તો લાખો લોકોએ મા ઉમિયાની મહા આરતી કરી, 11000 યજમાનોએ મા ઉમિયાનું પૂજન કર્યું હતું, તો 4000 બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેબિનેટ કક્ષાના મંત્રી સૌરભ પટેલ, પુરુષોત્તમ રૂપાલા, બાબુ જમનાદાસ પટેલ, ધારાસભ્યો અરવિંદભાઈ પટેલ, ડોક્ટર ઋત્વિજ પટેલ, મંદિરના ટ્રસ્ટીઓ, પાટીદાર સમાજની 6 મોટી સંસ્થાના અગ્રણીઓ, અન્ય મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિશા રાજપૂત, આઝાદ ન્યૂઝ, અમદાવાદ.